धारेश्वर महादेव मंदिर खाते खेडूत बचाओ देश बचाओ अंतर्गत खेडूत सम्मेलन नो कार्यक्रम योजायो हतो। अरवली जिला कांग्रेस प्रमुख कमलेन्द्र सिंह पुवार, जिला कांग्रेस प्रभारी राम भाई सोलंकी, बायड शहेरना प्रमुख हर्षद भाई पटेल अने तालुका प्रमुख अशोक सिंह झाला अने जिल्लाना होद्देदारो, बायड शहेर कांग्रेस सेलना होद्देदारो, कांग्रेसना आगेवान कार्यकरो तेमज खेडूत आगेवानो मोटी संख्यामां उपस्थित रह्या हता। राष्ट्रगान साथी शरूआत करवामां आवी। दिल्लीमां चाली रहेल खेडूत आंदोलनमां शहीद थयेला खेडूतोने श्रद्धांजलि मौन पाळवामां आव्युं हतुं। कृषि कायदा विषे चर्चा करवामां आवी। खेडूत बचाओ देश बचाओ। एचबीएन टीवी न्यूज ब्यूरो चीफ अरवली सतीश सोलंकी। किसान विरोधी कृषि कायदाओ जो भारतीय जनता पार्टी की सरकार बनाव्या छे अने ए कृषि कायदाओ थी खेडूतोने मोटुं नुकसान थई रह्युं छे। पंजाब हरियाणा अने अन्य राज्यों खेडूतो कड़कड़ती ठंडीनी अंदर खूब मोटी संख्यामां छेल्ला 45 दिवसथी आंदोलन करी रह्या छे अने एमां घणा बधा किसानों मोतने पण भेट्या छे। એવી પરિસ્થિતિની અંદર આ બેરી અને મૂંગી સરકાર ખેડૂતોની કોઈ વાત સાંભળતી નથી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એ ખેડૂતોના સમર્થનમાં અને સમગ્ર દેશની અંદર ખેડૂત વિરોધી જે કાળા કાયદાઓ જે બનાવવામાં આવ્યા છે એ કાળા કાયદાઓ રદ થાય એ દિશામાં ખેડૂતોને સમજ આપવા માટે આજરોજ બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું હતું। એમાં આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી જસુભાઈ પટેલ સાહેબ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ માનીય અશોકસિંહ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો અહીંયા ઉપસ્થિત હતા ત્યારે ખેડૂતોને આ કાળા કાયદાઓ વિશે જે નુકસાન થવાનું છે એ નુકસાનની સમજ આપી અને ગામે ગામ અને ગ્રાસરૂટ ઉપર છેક ઘરે ઘરે જઈ અને ખેડૂતો સમજાવે એ દિશામાં આજનું આ સંમેલનનું આયોજન હતું। ભારત સરકાર જે ખેડૂત વિરોધી 3 કાયદા બહાર પાડ્યા એના અનુસંધાને આજ રોજ બાયડ તાલુકાની અંદર બાયડ તાલુકાના ખેડૂતોની એક સંમેલન રાખવામાં આવેલું। આ સંમેલનની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલા અને આ 3 કાયદાનો ખૂબ વિરોધ કરવામાં આવેલો, ખેડૂતો દ્વારા પણ વિરોધ કરવામાં આવેલો અને આ કાયદાની અંદર જે ખેડૂતો વિરોધમાં આવ્યા તમામ ખેડૂતો સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કરેલું તેમજ માસ્ક સાથે આ મિટિંગની અંદર હાજર રહેલા અને તમામ ખેડૂતોએ આ ખેડૂતનો આ કાળા કાયદા વિરોધ કરી અને આ કાયદાને જકારો અપાયેલો તેમજ આજરોજ તમામ ખેડૂતો આ કાયદા વિશે વિસ્તૃત માહિતી મેળવેલી અને આ કાયદાથી ખેડૂતોને થતા નુકસાન અંગેની ખેડૂતોના જે આ સરકાર જે ફાયદા બતાવવા હોય તદ્દન ખોટા બતાવવા અને ખરેખર ખેડૂતોને નુકસાન થવાનું હોય એ બાબતે ચર્ચા કરવામાં આવેલી તો આ કાયદો તાત્કાલિક ધોરણે પાછો ખેંચાય એવી બાયડ તાલુકાના ખેડૂતોની માગણી આજરોજ કરવામાં આવેલી। કાળા કાયદા થકી જે ભવિષ્યમાં થવાનું નુકસાન છે તેની સમજ આપવા માટે ખેડૂતો સાથે આ એક સંવાદ કાર્યક્રમ, એમની રજૂઆત સાંભળવા અને વિસ્તૃત ચર્ચા કરવા માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું। ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો આ સંમેલનમાં હાજર રહ્યા અને જે વાત જે દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરીને ખેડૂત વિરોધી એ સમજ આપવાનું કામ આજે કર્યું અને એની અંદર ખેડૂતો ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને દેશમાં જે રીતે કામ થઈ રહ્યું છે અત્યારે ખેડૂત વિરોધી એનો સખત શબ્દોમાં અહીંયા વખોડી કાઢી ઘણા કાળો કાયદો રદ કરવા માટેની રજૂઆતની ચર્ચા ખૂબ વ્યાપક પ્રમાણમાં કરી ખેડૂતોના બાબતે જાગૃત કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે। અમે માત્ર સપોર્ટર છીએ, ખેડૂતો આમાં આગેવાની કરી રહ્યા છે અને એમાં અમે એમને ખૂબ જ ટેકો આપવા માગીએ છીએ કે જે રીતે કાયદો બનાવ્યો છે એ હાવ અણઘડ કાયદો છે, ચર્ચા વગરનો છે, અધ્યાદેશથી કર્યું છે, જો એમનામાં હિંમત હોય તો આ બાબતે ચર્ચા કરી અને લોકસભામાં લાવવો જોઈએ અને ત્યાર પછી આ કાયદો એમને કરવો જોઈએ, પણ માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓના ફાયદા માટેનો આ કાયદો છે એને અમે દૂર કરવા માગીએ છીએ અને એ સમજ આપીએ છીએ ખેડૂતોને કે આ કાયદો હાવ અણઘડ છે કે જે ખેડૂતોનું ભવિષ્યમાં ખૂબ નુકસાન થવાનું છે। આજરોજ બાયડ મુકામે સમગ્ર દેશની અંદર જે કાળો કાયદો ખેડૂતો માટે જે બનાવવામાં આવ્યો છે એ બાબતને લઈને બાયડના ખેડૂતોને આજે અહીંયા એકત્રિત કરી અને કાયદા વિશેની જે જાણકારી આપવાની હોય, તમને આ કાયદાથી શું ફાયદો છે અને શું નુકસાન છે એ બાબતને સમગ્ર બાયડ તાલુકાના આગેવાનોની અહીંયા ખેડૂતોની મિટિંગ કરવામાં આવી
તેમાં આવનાર સમયની અંદર આ કાયદાથી થતું નુકસાન વિશેની સચોટ જે માહિતી આપવાની હોય અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી આજે આગેવાનો દ્વારા સચોટ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની આજે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ.